बोलो भारत माता की पोषण संकल्प महा समारोह तहत सुमुल देवियां पोषण आहार प्लांट का उद्घाटन प्रसंगे अपने सौ बच्चे मंच पर विराजमान छह करोड़ गुजरातियों को हित जेवना हरियाणा समाज सेवा गुजरात राज्य लोकलाली का आदरणीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी साहब मारा गुजरात सरकार ना साथी मंत्री भाई श्री ईश्वर भाई मंत्री श्री कुमार भाई तेमज सुमुल देवियां उत्साह चेयरमैन भाई श्री राजू भाई पाठक प्रदेश ना महामंत्री भाई श्री भरत सिंह भाई तेमज देवियां होते जा रहे हैं गुजरात सरकार ना माजी मंत्री भाई श्री शंकर भाई फेडरेशन ना चेयरमैन भाई श्री रामसिंह भाई अहिया उपस्थित अवस्था ना जागरूक सांसद भाई श्री प्रभु भाई सांसद श्री श्रीया पाटिल जी सांसद श्री दर्शना बेन मंच पर विराजमान सर्व धारा सभी श्रीयो तापी जिला ने सूरत जिला भारतीय जनता पार्टी ने प्रमुख भाई श्री दिलीप सिंह भाई जयराम भाई वाइस चेयरमैन भाई श्री नितेश भाई मोटी संख्या में मंच पर विराजमान अन्य महानुभाव तेमज समग्र तापी जिला ने सूरत जिला ना गामे गाम थी खूब विशाल संख्या में उपस्थित रहेला वाला भाई बहनों मीडिया ना मित्रों भाई बहनों समाज ना तंदुरुस्त ने सर्वांगीण विकास त्यारे कहवाए कि ज्यादा देश ना आर्थिक विकास की साथे साथे मानव विकास पर था कुपोषण ये समग्र देश माटे एक मोटी समस्या है त्यारे भाई बहनों आ समस्या ने नाथवा माटे जेवनो आज अड़सठमो जन्मदिवस से એવા આપણા સૌના લોકલાળિયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશમાં પોષણ અભિયાન ઉપાડ્યું છે અને આપણું ગુજરાત રાજ્ય પણ કુપોષણની સામે લડવા માટે વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર કટિબદ્ધ બની છે છ મહિનાથી ત્રણ વર્ષ સુધીના બાળકો કિશોરીઓ ધાત્રી સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર આપવાનો માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ગુજરાતની અંદર નક્કી કર્યો છે ત્યારે ભાઈઓ બહેનો આ યોજનાનો લાભ લગભગ ગુજરાતના 42 લાખ લાભાર્થીઓને મળવાનો છે અને આ ભગીરથ કાર્યમાં સરકારની મદદરૂપ બનવા માટે સુમુલ ડેરી અમૂલ ડેરી બનાસ ડેરી દ્વારા સરકારને દર મહિને લગભગ 16,000 મેટ્રિક ટન અનાજનો આ ડેરીઓ દ્વારા આંગણવાડીઓ સુધી ગામે ગામ વિતરણની વ્યવસ્થા ગોઠવવાની છે ત્યારે સુમુલ ડેરીને વિશેષ કરીને રાજુભાઈને અભિનંદન આપું છું કે આદિવાસીઓના 12 જિલ્લાઓનો જવાબદારી એ સુમુલ ડેરીના શિરે સોંપવામાં આવી છે ભાઈઓ બહેનો આ ઉપરાંત પણ 2009માં તત્કાલીન મુખ્યમંત્રી અને આજના લોકલાળિયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી વિસ્તારમાં કુપોષણમાં ઘટાડો થાય એના માટે દૂધ સંજીવની યોજના પ્રાયોગિક ધોરણે કેટલાક જિલ્લાઓમાં શરૂ કરી હતી એ જ બાબતને આગળ વધારતા આજના આપણા લોકલાળિયા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે સમગ્ર આદિવાસી પટ્ટાની અંદર આ દૂધ સંજીવની યોજનાનો અમલ કર્યો છે અને એક વર્ષમાં રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ તરફથી 125 કરોડ રૂપિયાનો દૂધ ખરીદવામાં આવે છે અને આંગણવાડી અને
તો આ ગુજરાતની સરકારે કર્યું છે. એ પ્રમાણે ભાઈઓ બહેનો, વિજયભાઈ રૂપાણી સાહેબે વિશેષ કરીને મહિલાઓને સશક્ત કરવા માટે ગુજરાત સરકારમાં લગભગ 178 જેટલી ફક્ત ને ફક્ત મહિલાઓ માટેની યોજના બનાવી છે, જેનું એક વર્ષનું બજેટ મને કહેતા આનંદ થાય કે બહેનો માટે માત્ર ને માત્ર બજેટ 5,000 કરોડ જેટલી મોટી રકમ એ વિજયભાઈ રૂપાણી સાહેબે ફાળવી છે. આજે ગામ્ય વિસ્તારની અંદર 108 એમ્બ્યુલન્સનો સૌથી વધારે લાભ જો કોઈને મળ્યો હોય તો ગામડાની ગરીબ આદિવાસી બહેનોને મળ્યો છે. અત્યાર સુધીમાં 2017 સુધીમાં 108 દ્વારા 25 લાખ પ્રસૂતા બહેનોને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ 108 દ્વારા કરવામાં આવ્યું છે. અને એમાં પણ 71,000 જેટલી બહેનોને તો 108 ની અંદર પ્રસૂતા કરાવી છે મિત્રો. અને 108 ના કારણે આજે ગુજરાત રાજ્યની અંદર માતાનો મૃત્યુ દર અને શિશુનો મૃત્યુ દર આજે ગુજરાતમાં નીચો ગયો છે. ત્યારે ભાઈ બહેનો, દીકરીઓની સંખ્યામાં પણ વધારો થાય એના માટે પણ વિજયભાઈ રૂપાણી સાહેબે આંતરરાષ્ટ્રીય મહિલા દિન જયારે આવે છે ત્યારે જેટલી પણ હોસ્પિટલોની અંદર એ દિવસે દીકરીઓનો જન્મ થયો હોય એને નન્ની પરિયોજના યોજના બનાવીને ચાંદીનો સિક્કો, મીઠાઈઓ અને કીટ આપવા આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જતા હોય છે. એનાથી પણ આગળ વધીને ગુજરાતની મા બહેનો સલામત રહે, 24 કલાક ગુજરાતની સરકાર એમને મદદ પહોંચાડી શકે એના માટે જે પ્રકારે 108 ની સેવા મળે છે એ પ્રકારે 181 ના સેવાની વાત પણ વિજયભાઈ રૂપાણી સાહેબે શરૂ કરાવી અને ટૂંકા સમયગાળામાં અત્યાર સુધીમાં 42 લાખ બહેનોને 181 ના માધ્યમથી, અભિયાનના માધ્યમથી રાજ્ય સરકારે મદદ પહોંચાડવાનું કામ કર્યું છે. આપણા સૌના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની માતા બહેનો, ખેડૂતો, યુવાનો બધા જ લોકોની ચિંતા કરી છે. અને શંકરભાઈ જે પ્રકારે કહ્યું પ્રમાણે મિત્રો, આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર એ ખરેખર ગરીબો, આદિવાસી, મહિલા, યુવાનો અને ખેડૂતોની સરકાર. વર્ષોથી ગામડાની અંદર શાળાને લાકડાથી ચૂલા સળગાવતી બહેનો ફૂંક મારી મારીને એમના ફેફસા ખલાસ થઈ જાય, આંખો ખલાસ થઈ જાય, પણ કોઈ વડાપ્રધાનશ્રીએ આ ગામડાની બહેનોની આરોગ્યની ચિંતા નહોતી કરી. આપણા લોકવાડીના નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચિંતા કરી અને 5 વર્ષમાં 5 કરોડ ગરીબ બહેનોને ગેસની બોટલો ગામડે સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. ગામડાની બહેનોને જ્યારે અમને પ્રસૂતાનો સમય હોય ત્યારે અમને પૌષ્ટિક આહાર મળી રહે એના માટે 5,000 રૂપિયા બહેનોના ખાતામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જમા કરાવતા હોય છે. એક પ્રકારે આ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મહત્વનું કામ કરતી આંગણવાડીના બહેનોમાં પણ હાલમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ મોટા પગાર વધારાની જાહેરાત કરી છે. એનો લાભ પણ મારી આંગણવાડીની બહેનોને મળવાનો છે. અને દેશમાં
આવો